સુરત મહાનગરપાલિકા દ્વારા 46મી અને 4થ સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધાનું 25 સપ્ટેમ્બર થી 6 ઓક્ટોબર દરમિયાન આયોજન કરાયું છે, જેમાં આજ રોજ અલગ અલગ નાટ્ય સ્પર્ધા દ્વારા નાટકો રજૂ કરાઈ રહ્યા છે, જેમાં બુધવારના દિવસે 3 ઓક્ટોબરના રોજ ફોર્મ આર્ટસ એન્ડ પ્રોડક્શન દ્વારા લિખિંતિંગ લાવણિયા નાટક રજૂ કરાયું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નાટ્ય સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેમાં સુરત મનપા આયોજિત 46મી અને 4થ સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા 25મી સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર દરમિયાન સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આયોજન કરાયું છે, જેનું શુભારંભ 25 સપ્ટેમ્બર મંગળવારના રોજ કરાયો હતો. તો 6 ઓક્ટોબરના રોજ ઇનામ વિતરણ સાથે નાટ્ય સ્પર્ધા સમાપન થશે, જેમાં નાટ્ય સ્પર્ધામાં 20માંથી 12 નાટકો ફાઇનલ કરાયા છે, જેમાં છેદ વિચ્છેદ, બાર ભગવાન, કારાગર, શિર છેઠ, મનુદામજી, એક આત્મા શુદ્ધ, ગૌતમ બુદ્ધ, સંભવ અસંભવ, આખરી દાવ, લિખિતંગ લાવણિયા, ડાર્ક સિક્રેટ, ચલો એક બાર ફિર સે અને ઋણાનું બંધ નાટકો ફાઇનલ કરાયા છે. તો 25મીએ શરૂ થયેલ નાટ્ય સ્પર્ધામાં બુધવારના રોજ ફોરમ આર્ટસ એન્ડ પ્રોડક્શન દ્વારા લિખિતંગ લાવણિયા નાટક રજૂ કરાયું હતું, જેને નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની નાટ્ય સંસ્થાઓને એક પ્લેટફોર્મ આપવા દર વર્ષે નાટ્ય સ્પર્ધાનું આયોજન કરાય છે, જેથી તેઓમાં રહેલી પ્રતિભા બહાર આવી શકે. બ્યુરો રિપોર્ટ, સુરત.